विद्यार्थी मित्रों, आज आप पाठ 9 सुक्ताया विषय भणीशू। सुक्ताया एटले के सुक्ति। संस्कृत भाषा में संस्कारों ने संस्कार अपनारी अपनी भाषा। संस्कृत भाषा में लखायेला अपना वेदों उपनिषदों तेमज पुराण की रचना करवामां आवी छे, के संस्कृत साहित्य इतिहास की एक कड़ी तरीके पण ओळखवामां आवे छे। अपना वेदों अने उपनिषदों में तेमज पुराण की रचना पण अहींया करवामां आवी छे। संस्कृत साहित्यना उत्तम सुभाषितोमांथी रत्नकणिकाओ जेवी 8 सूक्तिओ आपवामां आवी छे, अने आ 8 सूक्तिओमांथी आपणने એમનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ સૂક્તિઓ જીવન વ્યવહાર અને નીતિઓનું જ્ઞાન આપતા સુંદર સૂત્ર જેવી છે। આ વિચારો ખૂબ જ નાના વાક્યોમાં હોવા છતાં શ્રેષ્ઠ વિચારો બની રહે છે। નાસ્તિ ઉધમસમઃ બંધુઃ। નાસ્તિ એટલે કે નથી, ઉધમસમઃ એટલે કે મહેનત, બંધુઓ એટલે કે કોઈ ભાઈ કે મિત્ર। હવે આપણે ભાવાર્થ જાણીએ। મહેનત જેવો કોઈ ભાઈ કે મિત્ર નથી। તો વિદ્યાર્થી મિત્ર, હવે આપણે સમજૂતી જાણીએ। જ્યારે આપણે મહેનત કે પરિશ્રમ કરતા હોઈએ છીએ ત્યારે આપણી સાથે સાથે કોઈ ભાઈ કે મિત્ર હોતો નથી। મહેનત એ પરિશ્રમનું ખૂબ જ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે, કે જે આપણે મહેનત ઉધમ સાહસ કરીએ છીએ, જ્યારે આપણે મહેનત કરશું ત્યારે જ ફળ પણ આપણને મળશે, અને જ્યારે આપણે મહેનત કરીને કંઈ પણ કાર્યમાં આગળ વધતા હોઈએ છીએ ત્યારે આપણી સાથે કંઈ મિત્ર હોતો નથી કે કંઈ ભાઈ કે સગા સંબંધીઓ હોતા નથી। તેથી જ્યારે મહેનત કરવામાં આવે છે ત્યારે આપણી સાથે કોઈ સોગું પણ હોતું નથી, અને એ મહેનત પણ રંગ લાવતી હોય છે। મહેનત એ જ માણસનો સોગો કે વિશ્વાસ માત્ર મિત્રો ગણાય છે। આળસ એ મહેનત મનુષ્યના શરીરનો મહાન શત્રુ ગણાય છે। જ્યારે આપણે આળસ કરતા હોઈએ છીએ ત્યારે એ આપણા ખૂબ જ મોટો શત્રુ તરીકે ગણાય છે। આળસ આપણને નીચે નમાવી દેતી હોય છે અને મહેનત આપણને આગળ લઈ જતી હોય છે। જ્યારે મહેનત કરીએ છીએ ત્યારે જ આપણને કંઈ પણ ફળ મળતું હોય છે। દાખલા તરીકે વિદ્યાર્થીઓને લઈએ તો આપણે પરીક્ષામાં જ્યારે મહેનત કરતા હોઈએ છીએ ત્યારે પ્રથમ નંબરે આવતા હોય છે, અને જ્યારે આપણે મહેનત કરીશું ત્યારે જ પ્રથમ નંબર લાવી શકીશ, અને જ્યારે મહેનત ના કરીએ તો આપણો પ્રથમ નંબર આવી પણ ના શકે। એટલે એ જ્યારે આપણી મહેનત સફળ થાય છે અને આપણે મહેનત કરીએ છીએ ત્યારે જ આગળ વધી શકીએ છીએ। જ્યારે વ્યક્તિ મહેનત સમાન કોઈ બંધુ નથી કે મિત્ર નથી। જાત મહેનતથી જ વ્યક્તિ પોતાના બધા જ કામોમાં સફળતા મેળવી શકે છે। મુશ્કેલીમાં મુકાયેલા માણસને જ્યારે કોઈ સગા કે મિત્ર મદદ કરતા નથી। જ્યારે માણસ મુશ્કેલીમાં મુકાઈ જતો હોય છે ત્યારે કોઈ સગા પણ એની મદદ કરવા જતા નથી, અને મિત્ર પણ એની મદદ કરવા માટે જતા નથી। જ્યારે એ પોતે એકલો પડી જતો હોય છે ત્યારે એની મહેનત જ એને મુશ્કેલીઓમાંથી બહાર લાવતી હોય છે। જો એણે મહેનત ના કરી હોત તો એ મુશ્કેલીમાંથી બહાર પણ આવી શક્યો ના હોત। એટલે જ્યારે એ કોઈ પણ મુસીબતમાં હોય છે ત્યારે એને બહાર લાવવા માટે એ મહેનત જ કામ કરતી હોય છે। મુશ્કેલીમાં મુકાયેલા માણસને જ્યારે કોઈ સગા કે મિત્ર મદદ કરતા નથી ત્યારે તેની મહેનત જ તેને મુશ્કેલીમાંથી બહાર નીકળવાના રસ્તો પણ બતાવતી હોય છે। એટલે જ તો કહેવાયું છે કે જાત મહેનત એ જ જિંદા બાદ। પોતે જ મહેનત કરીએ તો જ આપણને સફળતા પણ મળી શકે છે, અને જાતે આપણે જ્યારે મહેનત કરશું ત્યારે જ આપણે આગળ પણ વધી શકશું। એટલે કહેવાયું છે કે મહેનત જેવો કોઈ ભાઈ કે મિત્ર હોતો નથી, અને હંમેશા આપણને મહેનત જ કામ આવતી હોય છે।
જ્યારે નકરી ધંધામાં પણ આપણે મહેનત કરીએ ત્યારે જ આપણે તેમાં સફળ થઈ શકતા હોઈએ છીએ, કે પરીક્ષામાં વિદ્યાર્થીઓ મહેનત કરીને જ પાસ થઈ શકે છે, એટલે કોઈ પણ મુશ્કેલીમાંથી એને મહેનત જ બહાર લાવી શકતી હોય છે. એટલે કહેવાય છે કે જાત મહેનત એ જ જીંદા બાદ, મહેનત જ જેવો કોઈ ભાઈ કે મિત્ર હોતો નથી. વૃક્ષાહ સત્પુરુષા એવ, વૃક્ષાહ એટલે કે વૃક્ષ, સત્પુરુષા એટલે કે સત્પુરુષ જેવા, એવ એટલે કે હોય છે. વૃક્ષ ભાવાર્થ જાણીએ, વૃક્ષ પણ સત્પુરુષ જેવા હોય છે. તો વિદ્યાર્થી મિત્ર, હવે આપણે સમજૂતી જાણીશું. વૃક્ષને પણ સત્પુરુષ જેવા જ ગણવામાં આવ્યા છે, કે જેવા સત્પુરુષ સારા સારા કામો કરતા હોય છે અને સારા ગુણો ધરાવતા હોય છે, તેવી જ રીતે વૃક્ષને પણ આ સત્પુરુષના સમાન જ ગણવામાં આવ્યા છે. કે સત્પુરુષની અહીં ઉપમા આપવામાં આવી છે કે સત્પુરુષ હંમેશા બીજા લોકો કરતાં ચડિયાતા ગણાય છે, હંમેશા એ બીજાઓની મદદ કરતા જોવા મળે છે અને સારા વ્યક્તિ તરીકે પણ ઓળખાય છે. સત્પુરુષ હંમેશા બીજા લોકોની સહાયતા કરવા કે મદદ કરવામાં માટે તત્પર રહેતા હોય છે, કે બીજાઓને કઈ રીતે મદદ કરી શકીએ અને મદદ કરવા માટે એ ખૂબ જ તત્પર રહેતા હોય છે. તેથી અહીં વૃક્ષને સત્પુરુષ સાથે સરખામણી કરવામાં આવી છે, કે વૃક્ષ આપણને ઘણી રીતે ઉપયોગી છે. વૃક્ષો પોતે તડકામાં ઊભા રહીને બીજાને છાંયડો આપે છે. વૃક્ષ આપણને ફળ ફૂલ પણ આપે છે. વૃક્ષ આપણને ગરમી તાપથી બચાવે છે. જ્યારે વૃક્ષો આપણને ધગધગતા તાપથી પણ બચાવી લેતા હોય છે, અને વૃક્ષ આપણને પાંદડા ફૂલ ફળ પણ આપે છે, અને એવી જ રીતે આ ઘણી રીતે વૃક્ષ આપણને ઉપયોગી છે. અને જ્યારે આપણને તાપથી બચાવે છે ત્યારે આ વૃક્ષ સારું કામ કરે છે એવું કહેવાય છે. તેથી આ સત્પુરુષ સાથે એમની સરખામણી કરવામાં આવી છે, કે વૃક્ષ પણ આપણને ઘણી રીતે ઉપયોગી છે. અને વૃક્ષના છાલ જે હોય છે એ આપણને આયુર્વેદિક દવામાં પણ ખૂબ જ કામ આવતી હોય છે. અને જ્યારે વૃક્ષનું પાંદડા, જેમ કે લીમડાનું ઉદાહરણ તરીકે લીમડાનું પાન જે હોય છે એ પણ આપણને દવામાં ઘણા ઉપયોગી છે. તો એવી રીતે આ વૃક્ષ પણ આપણને ખૂબ જ ઉપયોગી થતા હોય છે. તેથી કહેવાય છે કે સત્પુરુષોની સાથે આ વૃક્ષની પણ સરખામણી કરવામાં આવી છે, કે કઈ રીતે આપણને મદદમાં આવી શકે છે. એટલે વૃક્ષ સત્પુરુષો જેવા હોય છે, અને વૃક્ષ પણ સારા સારા કામો કરતા હોય છે અને સારી રીતે આપણને મદદ કરતા હોય છે. એટલે કહેવાયું છે કે વૃક્ષો સત્પુરુષો જેવા હોય છે.